जय बजरंगबली, जय साईनाथ। અમારાના ભંડારાના આયોજન માટે અમારી ટીમ નીકળી ચૂકી છે અને આ અમારા રસોઈયાની ટીમ છે, અમારા સાથે જ આવી રહી છે અને બીજા બાકીના મેમ્બરો અમારા ટેમ્પામાં આવી રહ્યા છે। ચાલો અમે પણ ભંડારા સુધી પહોંચીએ છીએ અને જે કંઈ અપડેટ હશે એ તમને મેં બતાવતો રહીશ। તમે બને રહેજો અમારા જયલા તોફાની યુટ્યુબ ચેનલ સાથે। ભંડારા માટે અમારી ટીમ નીકળી ચૂકી છે અને અનાવાલ ગામે અમે રોકાયા છે। થોડી શાકભાજી અને ખીચડી બનાવવા માટે શાકભાજી અને જે કંઈ વસ્તુ જોઈતી હોય તે ખરીદી લઈએ છીએ અને ચાલો અમે જઈએ છીએ અમારા ભંડારા સુધી। ચાલો તમને નવું અપડેટ જે કંઈ હશે તે બતાવવાની કોશિશ કરતો રહીશ। ચાલો તો આપણે વાંસદાથી 9 કિલોમીટર દૂર ઉભા છે, ત્યાં પહોંચી ગયા છે અને ઘણા બધા યાત્રીઓ પદયાત્રીઓ નીકળી ચૂકેલા છે શિરડી સાંઈ બાબા જવા માટે અને અમારો કેમ્પ આજે લગાવવાનો છે। આજે સાંજ સુધી કે સવાર સુધીમાં અમારે કમ્પ્લીટ કરવાનો છે, એટલે હમણાં હાલના બપોરના 11:30 થઈ ગઈ પણ હાલે અમારા ભંડારા સુધી પહોંચી નથી શક્યા। પણ હવે માનો કે 15 કિલોમીટરની દૂરી પણ અમારો કેમ્પ આવે છે, તો ચાલો અમે ફટાફટ જઈએ છીએ અને ફટાફટ સેટઅપ કરીએ છીએ અને કાલે સવારથી સવારે 4 થી 4:30 વાગ્યાથી અમે જમવાનું નાસ્તો આપવાનું ચાલુ કરી દઈશું। ચાલો આપણે ફટાફટ સેટઅપ કરવાની તૈયારી કરીએ છીએ અને જઈએ છીએ આપણે ભંડારા સુધી। ચાલો તો અમે જ્યાં કેમ્પ રાખવાના છે એ કેમ્પ પણ આવી ગયા છે અને ભંડારા સુધી અમારો ટેમ્પો પણ પહોંચી ગયો છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરું છું। અમને બધું સામાન અમે સેટઅપ કરી રહ્યા છે એ પણ તમને બતાવું છું। હજુ મંડપ પાડવાનો આપણે બાકી છે, અહીંયા આપણે તંબુ લગાવશું અને આજે સવાર કે સાંજ સુધી જેટલો પણ સમય લાગશે આપણે આજે આ તંબુ કમ્પ્લીટ કરશું અને કાલે સવારે નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ કરી દઈશું। નવસારીથી ચાલતા ગ્રુપમાં એક માણસને પગમાં થોડું દુખાવો થયો હતો, અમારું ગ્રુપ કાલથી ઓપન થાય છે, ચાલુ કરવાના છે, પણ આજથી એમને ભાઈને પગમાં દુખાવો ઘણો હોવાથી અમારો એક માણસ આજે જ એમને માલિશ કરવા માટે કીધું છે, એટલે માલિશ કરવા માટે પણ તૈયાર છે। ભાઈ કયા ગ્રુપના છે તમે? ક્યાંથી આવ્યા છો? નવસારી, વિજયપુર। નવસારી ગ્રુપના વિજયપુર ગામના એક ભાઈ જે પાલખી ઉચકીને ચાલતા હતા એમને પગમાં થોડી મોચ આવી ગઈ છે, એટલે અમારો માણસ કીધું છે કે તમને થોડી માલિશ કરી દઉં છું। અમારો કેમ્પ કાલથી લાગે છે પણ આજે જ એમને થોડો તકલીફ હોવાથી આજે જ અમારા મિત્રે કીધું છે કે ચાલો તમને માલિશ પણ કરી દઉં છું। ચાલો તો આપણે જ્યાં ભંડારો રાખવાના છે ત્યાં પહોંચી ગયા છે, પણ મંડપનું જે માણસો હતા તે મારી નથી રહ્યા છે, એટલે એના માટે એ લોકો 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એટલે અમે જમવાનો પ્રોગ્રામ બતાવી દઈએ કે જે કંઈ સેટઅપ હશે એ કમ્પ્લીટ કરી દઈશું અને કાલે સવારથી અમારો આયોજનનો પ્રારંભ કરી દઈશું। જ્યાં આપણે ભંડારો રાખ્યો છે ત્યાં 11:30 વાગ્યાના અમે પહોંચી ગયા હતા અને જે મંડપવાળાની રાહ જોઈને બેઠા હતા એ સાંજેના સમય 6 વાગી ગયા છે અત્યારે આવ્યા છે, એટલે અત્યારે અમે કામ ચાલુ કરી દીધું છે, એટલે પૂરી રાત અમારે આ કામ કરવાનું છે અને લાઇટિંગોથી માંડીને બધું સજાવવાનું છે। તો ચાલો આપણે એમના જોડે થોડુંક હેલ્પ કરીએ છીએ અને આ કામને જેમ બને તેમ વહેલું પતી જાય તેમની કોશિશ કરીએ છીએ। ચાલો તો આપણું મંડપનું ગેટઅપ આવી રહ્યું છે અને હાલે આપણે ટાઈમ થઈ રહ્યો છે 6:44, એટલે મંડપવાળા આવીને 1 કલાક થઈ ગયો છે, હજુ પણ 1 થી 2 કલાક લાગી જાય એવું લાગે છે। ચાલો એ પણ તમને અમારો જે મંડપનો જે તંબુ બની રહ્યો છે એ પણ તમને બતાવું છું અને
આજે અમારે પૂરી રાત કામ કરવા પડશે, એટલે આજે લાઇટનું કામ બાકી છે, બાકીનું બધું સેટઅપ કરવાનું બાકી છે. ચાલો એ પણ તમને બતાવું છું. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ઉપરની પેનિંગ થઈ ગઈ છે, નીચે કાર્પેટ પાથરવાનું કામ ચાલુ થઈ ગયું છે. થોડી સમયને અંદર અમારો કંપનીનો બેઠક આવી જશે અને જે કંઈ નવું અપડેટ હશે એ મેં તમને આપવાની કોશિશ કરીશ. રાત્રિના 8 વાગી રહ્યા છે અને અમારા તંબુનું 80% જેટલું કામ થઈ ગયું છે અને 20% જેટલું કામ બાકી છે. આ કામ બન્યા પછી લાઇટિંગનું કામ ચાલુ થશે અને બાકીનું તંબુ કમ્પ્લીટ થતાં અમને કેટલો સમય લાગે છે તે કોઈ આઈડિયા નથી, પણ તે છતાં પણ આખી રાત અમારે કામ કરવાનું છે. અને અમારે ટીમના માણસો અમારી ટીમ માટે જમવાનું પણ તૈયાર કરી રહ્યા છે, એ પણ તમને બતાવું છું. અમારા ટીમના માણસો જમવા માટેની શાકભાજીઓ કાપી રહ્યા છે અને બાકીના માણસો કઢી પણ બનાવી રહ્યા છે, એ પણ તમને બતાવી દઉં છું. જય સાઈના. આ છે આપણા દીપકભાઈ, એ રસોઈ બનાવી રહ્યા છે આપણી ટીમ માટે. જી, આપણે તાળપાડામાં મંડપનું ભંડારાનું જે આયોજન કર્યું છે એક હમલા ગામના મંડપની ટીમ આવી હતી અને મંડપનું આયોજન કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો ચાલો એ પણ તમને બતાવી દઉં છું ને એમની મુલાકાત પણ તમને કરાવી દઉં છું. આ છે આપણા નિલેશભાઈ, આ છે મંડપના માલિક, ને એમણે સરસ મજાનું મંડપ અમને બનાવીને આપ્યું છે, તો તમને મંડપ પણ બતાવી દઉં છું ને એમના ટીમના માણસોની મુલાકાત પણ કરાવી દઉં છું. મોસ્ટ ઓફલી તંબુનું કામ પતી ગયું છે અને લાઇટિંગનું કામ ચાલુ છે. હજુ લાઇટિંગ માટે અમને 1-1.5 કલાકનો જેવો ટાઈમ જતો રહેશે, તો ચાલો એ લાઇટિંગ પણ તમને બતાવું અને લાઇટિંગનું કામ હજુ અધૂરું છે તે પણ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. રાત્રિના 12:25 થઈ રહી છે. આપણે લાઇટિંગ માટે ભગવાનપુરાના વિરલભાઈને બોલાવ્યા છે અને અમને બધું સેટઅપ પૂરું થયું છે, તો એ પણ તમને બતાવી દઉં છું. ને એ ભાઈ પણ હવે રજા રહી છે, તો એમને પણ પહોંચવાનું છે ઘણા દૂર સુધી, એટલે ચાલો એમને પણ રવાના કરીએ છીએ અને અમે પણ હવે સુવાની કોશિશ કરીએ છીએ. રાત્રિનો 1:01 રહ્યો છે અને સુરતથી જાતું જે કંઈ ગ્રુપ શિરડી જવા માટે નીકળ્યું છે એ અમારા ટંબુને મતલબ કેવો આવી ગયું છે, તો ચાલો એમની પણ તમને મુલાકાત કરાવી દઉં છું. શિરડી જઈ રહ્યા છો ને? સાઈ સેવા ગ્રુપ, શૈલેષ માછી. મંડપ સુધી આવ્યા છે અને એમણે કેવું છે કે એક ફોટો અમારે પાડવો છે, તો ફોટો બી પાડી દીધો છે અને એ લોકો પણ આગળ જશે. જય સાઈનાથ, જય સાઈનાથ. જે મંડપનું સેટઅપ આપણે દિવસના કરવાનું હતું એ રાત્રિના સમયે કરવા પડ્યું છે, કેમ કે મંડપની ટીમ દિવસના હાજર નહીં હતી એટલે રાત્રિના સમયે લેટ આવી, એના કારણે અમને મંડપનું સેટઅપ કરતાં કરતાં નાઇટના 1 વાગી ગયો છે, એટલે લાઇટ અને મંડપનું પૂરું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અને
सवारे 4 થી 4:30 વાગ્યા સુધીમાં અમારે નાસ્તો અને ચાનું આયોજન પણ કરવાનું છે અને કાલે 17 તારીખથી અમારું આયોજન ચાલુ થશે અને 19 તારીખ સુધી ચાલશે. તો એના માટે અમારી ટીમના બધા માણસોને સૂઈ જવા માટે કહી દીધું છે અને અમે પણ હવે બાકીનું જે કંઈ બાકી હશે એ બધું બતાવીને બધા મેમ્બરોને જગાડીને ફટાફટ સવારે સાંઈબાબાના દર્શન કરીને અમે પણ અમારું આયોજન ચાલુ કરશું. અને જે કંઈ ચાલતા પદયાત્રીઓ આવે છે તો અમારું ફરીથી એકવાર કહી દઉં છું, વાંસદાથી 12 કિલોમીટરની દૂરી પાસે તાળપાડા ગામે અમારું ભંડારો રાખવામાં આવ્યો છે. તો તમે જે કોઈ રોકાવું હોય અને રાત્રિના પણ જમવાનો પ્રોગ્રામ કરવો હોય તો અમારા કોન્ટેક નંબર પાસે કોન્ટેક કરજો. આજના માટે આટલું જ છે. જય સાંઈનાથ.